हेलो, गुड मॉर्निंग स्टूडेंट्स। आजना वीडियो में आप एक नव एसे जो नाम है रिसेस टाइम इन मै स्कूल। रिसेस टाइम इन मै स्कूल एट स्कूल दरमियान रिसेस टाइम में कई कई प्रवृत्ति आप करे विषय महती आप एसे में लखनी रहे। जब रिसेस टाइम है तो आप ग्राउंड पर जाइने नास्तो करे, रमत रमी छे, फ्रेंड्स बातचीत करे, चार बाजू अवाज हो बदा एन्जॉय करता हो तो यह बढ़ू आप एसे में लखवा रहे। सौ से पहला आप एसे रीड कर लीए। वी हेव अ लॉन्ग रिसेस आफ्टर फोर पीरियड। अवर स्कूल रिसेस टाइम इज फुल ऑफ फन। वी हेव द बेल। वेन द बेल रिंग्स ऑल द स्टूडेंट्स रन आउट ऑफ देयर क्लासरूम। वी सिट अंडर अ ट्री ऑन द प्लेग्राउंड and eat our snacks. Some children go to play on the ground. Some children play on the swings and slides. There is a fun everywhere. The teachers also sit on the ground and have snacks. There is a lot of noise in the school. Okay, आमा दरेक शब्द तमारे आगे गयो छे, कोई शब्द नवो नथी। छता पण तमने जो शब्द कोई वर्ड मीनिंग आईडिया ना आवे तो तमे ध्यान थी समझी लेजो। आपणे एक वार एनो गुजराती पण जो लईए। वी हेव अ लॉन्ग रिसेस आफ्टर फोर पीरियड। आफ्टर એટલે પછી, ચાર પીરિયડ પછી અમારે એક લાંબી રિસેસ હોય છે। અવર સ્કૂલ રિસેસ ટાઈમ ઇઝ ફુલ ઓફ ફન। અમારા સ્કૂલનો રિસેસનો ટાઈમ છે ફન એટલે ખૂબ આનંદથી ભરેલો હોય છે, ખૂબ મજા કરીએ છીએ। વેન ધ બેલ રિંગ્સ જ્યારે બેલ વાગે છે ઓલ ધ સ્ટુડન્ટ્સ રન આઉટ ઓફ ધેર ક્લાસરૂમ। રન આઉટ એટલે દોડીને બહાર આવવું। ધ બધા જ વિદ્યાર્થીઓ દોડીને ક્લાસરૂમની બહાર આવે છે। વી સિટ અંડર અ ટ્રી ઓન ધ પ્લેગ્રાઉન્ડ એન્ડ ઈટ અવર સ્નેક્સ। અમે વી સિટ અંડર અ ટ્રી વૃક્ષ નીચે બેસીએ છીએ, ગ્રાઉન્ડમાં ચાર નીચે બેસીએ છીએ એન્ડ ઈટ અવર સ્નેક્સ અમારો નાસ્તો કરીએ છીએ। સ્નેક્સ નો મતલબ થશે નાસ્તો। સમ ચિલ્ડ્રન ગો ટુ પ્લે ઓન ધ ગ્રાઉન્ડ। કેટલાક બાળકો રમવા માટે મેદાન પર જાય છે। સમ ચિલ્ડ્રન પ્લે ઓન ધ સ્વિંગ્સ એન્ડ સ્લાઇડ્સ। કેટલાક બાળકો સ્વિંગ્સ એટલે હિંચકા અને સ્લાઇડ્સ એટલે લક્ષણી, હિંચકા અને લક્ષણી પર જાય છે। There is a fun everywhere. Fun એટલે મજા, આનંદ, ચારે તરફ આનંદ ફેલાયેલો હોય છે એટલે વાતાવરણ આનંદ ભરેલું હોય છે, મજા કરતા હોય છે। ટીચર્સ ઓલસો સીટ ઓન ધ ગ્રાઉન્ડ એન્ડ હેવ સ્નેક્સ। શિક્ષકો પણ ગ્રાઉન્ડ પર બેસે છે અને હેવ સ્નેક્સ એટલે નાસ્તો કરે છે। There is a lot of noise in the school. અને સ્કૂલમાં ખૂબ જ નોઈઝ એટલે ઘોંઘાટ હોય છે। આ હતો આપણો ઇન રિસેસ ટાઈમ ઇન માય સ્કૂલ એસે। તમે આની અંદર તમારા સેન્ટેન્સીસ પણ એડ કરી શકો છો અને કોઈક નવા સેન્ટેન્સીસ પણ લખી શકો છો। ઓકે, નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે મળીશું। થેન્ક યુ સ્ટુડન્ટ્સ।